ફાયરિંગની ઘટના સામે આવી છે. એક વ્યક્તિને ઈજા પહોંચી છે. જ્વેલર્સની દુકાન બહાર ત્રણ વ્યક્તિઓ ફાયરિંગ કર્યું છે અને ફરાર થઈ ગયા છે. બાઇક પર ત્રણ શખ્સો આવે છે, ફાયરિંગ કરી ફરાર થઈ જાય છે. જ્વેલર્સની દુકાન બહાર ત્રણ વ્યક્તિઓ ફાયરિંગ કર્યું છે. ફફડાટ પણ આજુબાજુના વિસ્તારો વ્યાપી ગયો છે. એક વ્યક્તિને ઈજા પહોંચી છે. ત્રણ વ્યક્તિઓ આ જ્વેલર્સની દુકાન બહાર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે. બાઇક પર આવેલા આ ત્રણ શખ્સોએ ફાયરિંગ કરી હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના કુડાસણ પાસે આ ફાયરિંગની ઘટના સામે આવી છે. એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. જ્વેલર્સની દુકાન બહાર ત્રણ વ્યક્તિઓ ફાયરિંગ કરી ફરાર થયા છે. બાઇક પર આ ત્રણ શખ્સો આવ્યા છે અને આ ત્રણ શખ્સો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે. કુડાસણ, ગાંધીનગરના કુડાસણમાં આ ફાયરિંગની ઘટના જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. હિતલ પારેખ અમારી સાથે જોડાયા. હિતલ, બાઇક પર ત્રણ શખ્સો આવે છે, ફાયરિંગ કરી ફરાર થઈ જાય છે, આ કોઈ જાણભેદું છે, લૂંટ માટે આવ્યા છે, શું વિગત ઘટનામાં? હા જી, ચોક્કસ એવું કહી શકાય. જનક કે કુડાસણમાં આદિશ્વર જ્વેલર્સ નામની દુકાન છે અને એ દુકાનના માલિક જ્યારે સામાન્ય રીતે દુકાન બંધ કરતા હોય છે એ દરમિયાન આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. બાઇક ઉપર ત્રણ સવાર આવ્યા હતા અને સ્વાભાવિક છે કે જે ઘટના સ્થળ છે એ ઘટના સ્થળ ઉપર જે માલિક છે કમલેશભાઈ એમને પણ ઈજા થઈ છે અને એમનું લોહી પણ અહીંયા ઘટના સ્થળ પર પડેલું જોવા મળી રહ્યું છે. અત્યારે સમગ્ર કેસમાં તપાસ પોલીસ કરી રહી છે. અત્યારે જે પોલીસ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે ત્રણ થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે અને લૂંટના ઈરાદે આવ્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે મોટા શહેરોમાં પણ હવે જે પ્રકારે જ્વેલર્સ ઉપર ફાયરિંગ કરીને લૂંટ થાય છે એ જ ઘટના હવે ગાંધીનગરમાં પણ બનવાની શરૂ થઈ ગઈ છે અને આ પ્રકારની ઘટના બની છે. અત્યારે પોલીસે, ઇન્ફોસિટી પોલીસે આ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે પણ અત્યારે પ્રાથમિક વિગતો જે મળી રહી છે વિગતો પ્રમાણે કોઈ જ પ્રકારની લૂંટ થઈ હોવાની વાતો સામે આવી નથી. બિલકુલ બિલકુલ, કોઈ પણ પ્રકારની લૂંટ થઈ નથી. આ કોઈ જાણભેદું હોઈ શકે છે કે પછી આ કોઈ લૂંટારૂ ગેંગ હોઈ શકે છે એની કોઈ માહિતી છે ફિદલ? જી ચોક્કસ, જે પ્રકારે જેટલા વાગે ઘટના બની છે કારણ કે 8:30 આસપાસની આ ઘટના સીધી રીતે બની અને સ્વાભાવિક છે કે એવું કહી શકાય કે રેકી તો ચોક્કસ જે ફાયરિંગ કરવાવાળા અજાણ્યા શખ્સો છે એ લોકોએ કરી હશે અને ક્યાંક ને ક્યાંક આટલા વાગે દુકાન બંધ કરીને જતા હોય છે જ્યારે એમના હાથમાં સામાનથી બધું હોય એટલે એ ક્યાંક ને ક્યાંક જાણભેદું હોય કે આ રેકી કર્યા બાદ આ ઘટનાને અંજામ આપવાનો પ્રયત્ન થયો હોય એવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે. પણ સમગ્ર કેસમાં પોલીસ અત્યારે સારવાર અર્થે જે માલિક છે એની સારવાર લીધા બાદ પૂછપરછ કરશે કારણ કે ફાયરિંગમાં એમના ખભાના ભાગે ઈજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલે કંઈક એવું કહી શકાય કે આ સમગ્ર ઘટના જે પ્રકારે ભરચક વિસ્તાર છે એ વિસ્તારમાં બની છે એટલે ઉપર રેસિડેન્ટ, નીચે શોપ છે એની ઉપર રેસિડેન્ટ ફ્લેટો પણ આવ્યા છે એટલે રહેણાંક વિસ્તારમાં આ ઘટના બની છે. એટલે ચોક્કસ પોલીસ અત્યારે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે. આપ જોઈ શકો છો આ દુકાનને કે જે દુકાનની બહાર ફાયરિંગ કરાયું છે અને ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોઈ શકે છે. એક વ્યક્તિને ઈજા પહોંચી છે.